આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આરોપી જયસુખ પટેલને જેલમાં વીવીઆઈપી સુવિધા અપાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પીડિત પરિવારે મુખ્યમંત્રીને પત્ર લખી જેલ ટ્રાન્સફરની માંગ કરી છે. આરોપીને લક્ઝરીયસ કારમાં લાવવા લઈ જવામાં આવી રહ્યો છે. ત્યારે વીવીઆઈપી સુવિધા અપાતી હોવાનો આક્ષેપ કરાયો છે. આરોપી જયસુખ પટેલને જેલમાં વીવીઆઈપી સુવિધા અપાતી હોવાનો આક્ષેપ છે. પીડિત પરિવારે મુખ્યમંત્રીને પત્ર લખીને આરોપીની જેલ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. તો મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા હતા, ત્યારે આરોપી જયસુખ પટેલને જેલમાં વીવીઆઈપી સુવિધા અપાતી હોવાનો આક્ષેપ કરાયો છે. તેને લક્ઝુરિયસ કારમાં લાવવા લઈ જવામાં આવી રહ્યો છે. પીડિત પરિવારોએ મુખ્યમંત્રીને પત્ર લખીને જેલ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, આરોપીને વીવીઆઈપી સુવિધાનો આક્ષેપ કરાયો છે, મુખ્યમંત્રીને પણ પત્ર લખાયો છે, શું વિગત છે? ખાસ કરીને કૃષ્ણા, જે રીતે આ સમગ્ર કેસ ચાલી રહ્યું છે, લંબાયું છે, અને હાઈકોર્ટે જે રીતે વારંવાર ટકોર કરી છે, અને જયસુખ પટેલ અને ખાસ કરીને તેની કંપનીને, સ્વાભાવિક છે, એક વાત તો એ સાબિત થઈ હતી કે જયસુખ પટેલને જામીન સુપ્રીમ કોર્ટ સુધી નહીં મળ્યા, એટલા માટે તેમને જેલમાં રહેવું પડ્યું છે. હવે જે પરિવારો જે આરોપ લગાવ્યો છે, સીધી રીતે જે સીએમ સુધી પત્ર લખ્યું છે કે જે મોરબીને જેલમાં તે છે ત્યાં તે વીવીઆઈપી ટ્રીટમેન્ટ તેઓ મેળવી રહ્યા છે. મોટી વાત એ કે જ્યારે ઈચ્છા થાય ત્યારે ખાનગી ગાડીઓમાં તેઓ બહાર આવી રહ્યા છે, ફરી રહ્યા છે, જેલ સત્તાવાળાઓ એમની સાથે મળેલા છે. અને સ્વાભાવિક છે, જ્યારે જેલ સત્તાવાળાઓ મળેલા હોય એનું મતલબ સાફ છે કે રાજ્ય સરકાર કે એવા કોઈ પણ મોટો પોલિટિકલ વ્યક્તિ જેનો આશ્રય હાથ જે છે તે જયસુખ પટેલ ઉપર છે, તેની સુવિધાઓ અપાવવામાં છે, જયસુખ પટેલને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાન રાખવામાં છે. બીજો ગંભીર આરોપ એ છે કૃષ્ણા કે જે એ પત્રમાં લખાયો છે કે એમના જે માણસો છે, ખાસ કરીને જયસુખ પટેલના માણસો, તે ત્યાં પીડિતોને ધમકાવી રહ્યા છે અને જામીન મળે એના માટે પત્રો ઉપર સહી કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સ્વાભાવિક છે, ખૂબ મોટો ગંભીર આરોપ છે કે જો સીએમને આવા પ્રકારના પત્રો લખે પીડિતો, તો સ્વાભાવિક છે, એક વાત નિશ્ચિત છે કે ક્યાંક ને ક્યાંક તંત્ર નથી ઈચ્છતું કે આ કેસમાં ન્યાય જે પીડિતો છે તેમને મળે. કારણ કે સ્વાભાવિક છે, 135 થી વધુ લોકો જે ઘટનામાં ગુજરી ગયા હોય કૃષ્ણા, એ પરિવારો અત્યારે ન્યાય માટે લડી રહ્યા છે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી. સ્વાભાવિક છે કે જે રીતે સમગ્ર ઘટના બની રહી છે, દુઃખદ ઘટના તો છે જ કે પીડિતોએ પત્ર લખવું પડે, સાથે તંત્ર સામે પણ મોટો સવાલ છે, જેમની ઉપર જવાબદારી છે કે આ પીડિતોને ન્યાય મળે. હવે સીએમને જોવાનું એ છે કૃષ્ણ કે જે રીતે સીએમને હવે પત્ર લખવામાં આવ્યું છે, હવે સીએમ કયા પ્રકારના પગલાં લે છે. કારણ કે સીધી રીતે એની અંદર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી છે, એમની જવાબદારી છે કે તમામ વસ્તુઓ જોવે. કારણ કે જો પત્ર લખતા હોય તો ક્યાંક ને ક્યાંક વસ્તુ હોય, સાથે જિલ્લા ફેર જે ટ્રાન્સફર કરવાની વાત મૂકવામાં આવી છે કે મોરબીથી 58 કોઈ અન્ય જિલ્લામાં એમને શિફ્ટ કરવામાં આવે, સાથે 30 દિવસના સીસીટીવી કેમેરા જે જેલમાં છે એની તપાસની માંગ કરવામાં આવી છે. એટલે 3-4 મુદ્દાઓને લઈને સીએમને પત્ર લખવામાં આવ્યું છે. હવે જોવાનું એ છે કે હવે સીએમ એના ઉપર કયા પ્રકારની વસ્તુ લે છે. કારણ કે જો પીડિતોએ કીધું છે કે આ વસ્તુ નહીં કરવામાં આવે તો તેમને થ્રેટથી એને લઈને તેઓ ફરીથી હાઈકોર્ટમાં જઈ શકે છે. હાઈકોર્ટ આ કેસમાં ખૂબ કડક વલણ અપનાવી રહી છે અને જે રીતે વારંવાર સરકારને પણ ઠપ્પો આપવામાં આવ્યો છે, એની સિવાય વાત કરું તો જે એના વકીલ છે જયસુખ પટેલના, એમને પણ ઠપ્પો આપવામાં આવ્યો છે જે રીતે સમગ્ર કેસમાં જે બેદરકારી કે તમામ વસ્તુઓ થઈ રહી છે. છતાં પણ સરકાર એ બતાવવાનો પ્રયત્ન કરે છે કે ન્યાય અપાવવાનો પ્રયત્ન કરી રહી છે. પીડિતોને પણ જે રીતે સીએમને પત્ર લખાવ્યો છે કૃષ્ણા, એ જરૂરથી આંચકાજનક તો છે, આઘાતજનક તો છે, પણ રાજ્ય સરકાર અને જે તંત્ર છે એની સામે પણ સવાલ ઉભા કરે છે. જી જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે.